તો મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. ભોપાલ સહિત 20 જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. રામનગર અને નાનો પુલ નદીમાં ગરકાવ થઈ ગયો છે. તો ભોપાલમાં બડા તાલાબ પર જે ડેમ બનાવવામાં આવ્યા હતા તેના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, કારણ કે અવિરત વરસાદી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. તો મધ્યપ્રદેશની નદીઓ તમામ જે અત્યારે બે કાંઠે વહી રહી છે, નદીઓ ગાંડીતૂર બનતા રૌદ્ર સ્વરૂપ સામે આવતા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ઉત્તર ભારતના તમામ જે રાજ્યો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જળતાંડવ જોવા મળી રહ્યું છે. તો ભારે વરસાદને કારણે મધ્યપ્રદેશમાં પણ નદીઓમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં તંત્ર પણ અલર્ટ કરી દેવામાં